નામ છે ભાઈ? હા હા, લોકડાઉન ખુલી ગયું, સારું કર્યું મારા નાથ, સારું છે. નિહાયું ખુલી ગયું અશોકભાઈ, બહુ ભારે કામ છે. ને કે અમે તમે પરિણામ કર્યું તો ગમે ગામમાં પ્રોગ્રામ જઈને ખટારો લઈને જાઉં. આ 2-3 વર્ષ લોકડાઉન આવ્યું જ ને તો કાનકોપીમાં રૂપિયાને બદલે 2-2 છોકરા દાનમાં આવે. આનો ત્રાસ એ કંઈ જીવો તીવો હતો. અને આ ખરેખર એ મારા બાપા, એ પીઠળ માં, એ દત્તાત્રેય ભગવાન, તમારે ત્યાંથી મુહૂર્ત કર્યું, અમે મેળામાંથી મુહૂર્ત કર્યું. નકર અશોકભાઈ, અમારી દેશાઈ બુરી હતી હો. આ કોરોનામાં મોટા ભાગના જો દુઃખી થયા હોય ને તો અમે 2 જણા કલાકારો ને કથાકારો કારે હાઈડ આવી ગયા. અમારી ગોપી બિસાડ્યું, સેન્ટિંગ કામમાં વર્ગી ગયું, કોઈ કલર કોઈ બેનશામાં જવા માંડ્યું. અને અમુક અમુક ભગવાને 150-150 પાઉંભાજીની રેકડી 150-150 ડીસો દેવા વર્ગી ગયા. હા, અને બાકી કોરોના પહેલા અમારો જમાનો એટલે વાત નો થયો. હા, જગાભાઈ ની વાત નો થાય, ટાઈમ નથી એમ. અરે તાતા ઓલા કાલ કરે ભાઈ, વાત કરો ને તમે પ્રોગ્રામ. હાલો, બહુ કયો છો તો લખી લઉં છું. પછી વળી 2 દી અગાઉ બિચારા ફોન કરે, તમે જમશો? મિસ્ટર મિસ્ટર નહીં ચાલે, ગળા બેસી જાય. ઓલા 5-સ્ટાર હોટલમાં લઈ જાય અશોકભાઈ, ત્યાં પછી પંજાબી પનીર ટીકા ને એવો ઓર્ડર મારી, અમારા બાપને ક્યાં કઈ દેવું હોય. અને ઘેરે 2 જ ઓપ્શન આવ્યા કોરોના માં, કે બટાટાનું શાક હાલ છે, કઢિયાલ છે, ત્રીજું ઓપ્શન જ ન આવ્યું. અને હે મારા બાપા, હવે અમારું હાલતું થઈ જાય એટલે અમારી બાયડી છોકરા રાજીના રેડ થઈ જાય. કારણ કે અહીંયા આજ બધા ભેગા થયા, એ ગાયું હાટું થયા ને અમે અમારી બાયું હાટું આવ્યા છીએ. લે પણ વ્યવહારિક છે ને, આપણે થોડા મફત આવ્યા. હા, હમદભાઈ ને આ બધા કહે તો બરોબર છે, આપણે તો બરાબર. આપણે ભાઈ, હું સીધો મારા પેટ છૂટી વાત કરી દઉં. એટલે કે આમાંય પછી આમાંય આમાંય જેથી પછી પ્રશ્ન થાય, અશોકભાઈ એક ગામમાં ગયા હતી, 2-3 સાધુ મહાત્મા હતા. સાધુ મહાત્મા ને તો આવું ગમે નહીં, મને ચાલુ પ્રોગ્રામમાં ઘડીક વાર રમ્યો અને મેં ભાષણ ભાષણ કર્યું, મને બોલાવ્યું. એ કે આવ્યા બેટા આવ્યા. હું કહું બોલો બાપુ. એ કે તું રમતે અચ્છા? હું કહું પહેલેથી અચ્છે રમતે હો. એ કે ભાઈ રમે હો તું? હું કહું બાપુ તમે મારા બાપા ને જ જોયા, પણ મારા બાપા છે ને વિદેશમાં જ કાન ગોપી કરતા, અહીંયા ની ભૂર્યું ગોપી ભેગા રમતા. એને આજે ફોટા છે પણ મેં મારી બાન ને જ બતાવ્યા. આથી બાપુ કે બેટા એ કઈ રમતે હો? હું કહું રમતે સરસ રમતે. એ કે પૈસા લેતે હો? હું કહું થોડા થોડા લેતે હે. મને કે ભલા માણા, મને કે ગાયું ના ઓલામાંથી પૈસા લેવાય? એ કે તું ગાયું ના ઓલામાંથી પૈસા લઈ? કે આ ખોટું ન કહે, ગાયું ના ભાડો હોય ને કે મફત રમવું જોઈએ. હું કહું બાપુ એ તમારી વાત 100% આજ મેં 2 કાન પકડ્યા, પણ મને કે તો તું ક્યું લેતે હો? હું કહું બાપુ મારી વાત સમજો, મેં ક્યું લેતા હું? મેં શોખવેટ કરતા હું. પછી મેં બાપુને કીધું બાપુ મારા લગ્ન થયા ને, તે મારા ઘરના વિજય કિરણ હું મોયરેલે જતો હતો ને મારા ઘરના વાહે આવેલા હતા, એ રોતા હતા ને 7-8 બાજુ વાહે ગીત ગાતી હતી કે બેના રે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય, દીકરી ને ગાય દોરે ત્યાં જાય. એટલે હું કહું બાપુ લેવાનું કારણ એ કે આ કોકને ખીલે થી હું ગા છોડી આવ્યો, અને મારે ખીલે જે ગા મેં બાંધી છે એ ગાનું મારે શું કરવું? તમે કયો? એ કે બાપુ કે બેટા લેને કા લેને કા લે. એ કે તું તને લઈ લેજે. હા, એ બુઆ તા કોકને ખીલે થી ગા છોડી આવે એ ગાને પછી હું ભૂખી રાખવી? અત્યારે એ ગાનું મોટું આમણું જઈ છે કે 1.5 વેરી ઘોટલો ગયો તે ઘણા વર્ષો પછી ઈમારા બાપાની દયાથી સરપંચાઈ મોકો મળ્યો. આ ચોકમાં આપણે અમીરભાઈ સ્વર્ગવાસ થઈ ગયા. અને ખરેખર તો અટાણે અહીંયા આપણો ડાયરો છે અને બધો પરિવાર પીઠિયા પરિવાર, પણ આ તો અમારો વિષય છે ભુવાતા રમેશભાઈ કે હાસ્ય કરાવી. નકર ખરેખર આ ધરમ સોગન ખાઈને કહું જચ્છી પટેલ કે હું કાનગોપીમાં પડમાં આવું ને એટલે મને એક વાતનું બહુ દુઃખ થાય કે જે આપણા સમાજનો હિરલો ભાઈ, ખરેખર આજ આ જગ્યા ઉપર એને યાદ ન કરી તો અમને મોટું પાપ લાગે હો ભાઈ. કારણ કે આ જગ્યા વિશેની મારા એવો હતો પવિત્ર, કારણ કે એની યાદી કરીને મારા
માટે તો ઈ ગુરુ સમાન હતા, બાપ સમાન હતા. મે કોઈ દી અટલ સુધીમાં આવો કીર્તન મંડળીનો સભ્ય જ મે ક્યાંય નથી જોયો. ભૂવાતા અમારાથી ડબલ ઉંમરના હતા નાયનભાઈ, પણ અમે આમ એને ખેહવી નાખીને અશોકભાઈ તો દાંત કાઢતા દાંત કાઢતા ગાવા દો તો દાંત કાઢતા નો ગાવા. અને અમને એવો એક દી નહીં હોય કે નાયનભાઈ અમને યાદ નહીં, કારણ કે નાયનભાઈ નું સ્થાન છે ને અમારા કીર્તનિયામાં અહીંયા છે. હજી અમને એની વાત કરીએ ને તો એના અમારી આંખમાંથી આહુડ આવી જાય. અને 40 વર્ષ સુધી જેની અમે તો શું કહેવાય, એની આગળ કઈ ન કહેવાય. એ તો એને ખાલી એના દર્શન કરી લઈને એને પગી લાગી લઈને તો આપણા પાપ મટી જાય એવો પવિત્ર માણસ છે. ગૌ ભક્ત હતો કે જે 40 વર્ષ સુધી મિત્રો એક પણ રૂપિયો લીધા વગર, 40 વર્ષ સુધી એક પણ રૂપિયો લીધા વગર અમારે હારે તો એને જાદા પ્રોગ્રામ કર્યા. જોકે આપણે આ બાજુના વિસ્તારમાં મટિયાણા વાળા નાયણ બાપા, પછી આ બાજુની જે મંડળી આવે તમારા ગામની મંડળી મહિરીભાઈ ની કોઈ પણ આવે એ બધા મિત્રો ગાયું હાથે, પણ નાયણભાઈ તો કોઈને ના જ નહીં. અને એ જેથી છેલ્લે છેલ્લે હાલતા હાલતા મેં એવું સાંભળ્યું છે કે છેલ્લે હોસ્પિટલમાં હતા ને તો એને કૃષ્ણનું નામ નહોતું મૂક્યું અને છેલ્લે છેલ્લે પણ પોતાની જિંદગી આપી બાજુવાળા બેનને ઓક્સિજનનો બાટલો કાઢી પોતાની જિંદગી આપીને એક ડિલિવરી વાળી બાઈને બસાવી હતી ને, એ આપણો હિરલો છે મિત્રો. ખરેખર એના નામ ઉપર એકવાર એવી જોરદાર તાળી પાડો કે આજ એનો આત્મો એટલો રાજી થતો હોય છે, કારણ કે એનો એનો આત્મો રાજી થતો હોય છે. એ મારા એવો હતો કીર્તન પ્રેમી માણસ હતો. અને એ પછી ગમે ગમે જ્ઞાતિનો મહમદભાઈ છોકરો હોય પણ કૃષ્ણનો ડ્રેસ પહેરો હોય ને એટલી મારા કાયમી માટે એને સાક્ષાત કાર્યો ઠાકર માનતા હોય એવો પવિત્ર માણસ હતો. જોકે એ નાયણભાઈ નંદાણિયા પાલોદર વાળા ને અમીરભાઈ ગલ, જોકે મારી ઘોડી સુખાનજીનું પાત્ર લેતા, એને પણ કોઈ દી પૈસો એક પૈસો લીધો નથી. અને ગામમાં કોઈ પણ નું દવાખાનું હોય પોતાની ટગો રિક્ષા હતી, પેલા રિક્ષામાં નાખીને નીકળી જાય. અને આની આપણે કાયમી માટે ખોટ રહેવાની છો આપણા સમાજને, આ નાયણભાઈની ને અમીરભાઈની. અમે તો આમાં ભગવાન કરે ને આમાં કઈ ટેડ બાપા સીતારામથી જઈ, અને અમે તો અમને તમારે કોઈને યાદ નહીં કરવા પડે. અમે તો ક્યાંક સિવિલ હોસ્પિટલમાં પડ્યું છે ને ઊંધા બાટલા લટકતા છે, કઈક અમે એવું કામ જ નથી કર્યું કોઈ યાદ કરે. કેટલા થાય તો કે 35,000 લે દીકરા લે. એટલે ભગવાન તમે ફેર ભૂલ નાખો. પછી ભગવાન આપણે બે થઈ કે આપણે વાહ કઈ છે કેમ સખા છોકરાઓ, એ છોકરાઓ હાલો આમ જોવ ને આ ભગવાન ને હું પૂછું કે આપણી વાહ કોઈ છે કે નીકરા ભોડા છે, સમજો તમે ભોડામાં ટોલીમાં ઉભરી ઉભરી સમજો હું કેને કહેવાય એમની ભોડું અને ટોલી કેને કહેવાય કયો વાર છે દીકરા મારા નિરાત રાખ નેકરું ભોડું છે તા સુધી મજા છે ગમે એવી હાકડમાં વરી જાય બાકી વાહે ટોલી ફિટ થઈ જાય ને બટા લાંબા લાંબા ટન લેવા પડે અને એ ટોલીમાં બે ત્રણ માલ ભરાઈ જાય પછી ટાપનો વેત રહીને આખી જિંદગી લોમાં આંકવી પડે. તમારા જે વાત છે બતાવો નકરી ફોડામાં જ મજા છે ટોલીઓ વાળા દુખી છે જો આમ જો નિમાના થઈને બેટા ભેટ બોલ્યો. પછી ગોપીજનો નકે એને જોલું આવી જાય આ બધાના કેમેરા એમના જ છે ઓલ્યું કઈ આવે કઈ આવે મુંજાતા નહીં હોય બધી ગોપીઓ બધા બેસજો. ગોપીઓ મને ખબર હતી નગીસાણામાં કાન ગોપી બહુ થાય, અઠવાડિયામાં એક મંડળી થાય. એટલે હું એ ગોપીઓ મહેરીભાઈ એક 1986 87 નું મોડલ જ નથી, બધી 2001 પછીના જ મોડલ છે. જૂનું મોડલ એક જ નંબર, હું મોડલ જૂનું હોય પણ એવરેજ સારી હોય નહીં. હાલો સખા એટલી બધી ઉતાવળ છે, ઉતાવળ છે જીરાન સકળી આવી ગઈ. ઓહ લખી દો ગોપીઓને કઈ સરસ મજાનું, હા નગીસાણામાં જીરું પાકી ગયું હોવાથી ઉપાડવાનું સકળી આકવાનું કામ હોવાથી હા તાત્કાલિક નગીસાણા ગામે પધારે. ઓય લા રાસલીલા રમવા માટે બોલાવવાના છે, રાસમાં બરકવા. હા તમારે કીધું આવી જાય આવી જ જાય ને સખા, હું અહીંથી તને કાગળ લખી દઉં, એ કાગળ લઈ અને તું રૂબરૂ જઈને ગોપીજનોને તેડી લાવ. હા કેમ પણ સખા આટલો બધો ગુસ્સો કેમ આવ્યો? ગુસ્સો તો તમને બાપા મોકલતો નથી. શું કહે છે? 18 વર્ષ છે ચકા ખાવ. કેટલા વર્ષથી? 18 વર્ષ છે અડિયું કાઢું. શું કહે છે? આ લાલ લુગડા મૂકી દે તો આવું છે. તો સખત આમાં નફો હારો છે, જીસીબી જેટલી કલાકનો ભાવ છે.
તો તારો મેળ નહીં આવે ભૂરા. એટલે એમની ન્યા કાગળ જો ગોપીઓ આવી છે જરૂર આવે ફાઈનલ. હા કાગળ તમે લખશો? હા લખી દઉં. હા અક્ષર લખશો કે? હા હા સગા ફાઈનલ. હા તી એક કાગળ ઓલા પુતિન ને લખી જો ને તી થર થઈ જાય. હું ઉપડી આયલો આ બિચારો યુકેન ને ભૂગર્ભમાં ઘાલી દીધું ભગવાન. હા સગા તમે કાગળ લખી દો બરોબર. આ બજાયના કેમેરા આમ જ છે આવે. એટલે તમે કાગળ લખી દો ને તો ગોપી જોલું મારી જાય. ઉનિકો દરવાજો ખુલ્લો છે આમ કે નાંદરખી બાજુ હોય જાય ને તો ક્યાં હતા ઘઉંમાં ગોતવા જાઉં. એક તો ઘઉં કોકના હરગી ગયા કા ભાઈ. વિડીયો આવ્યો તો એ ભગવાન જોતો ખરા. આ એક દી સિંહ આવ્યો હતા ભગવાન અહીંયા. હા વાહ. એકાદી ગોપી ક્યાંક જમી જાય ને હીરામણ કરીને. અને ભાઈ ઘરે ઘરે ગઢવી સાહેબ બહુ પ્રેમી માણસ. એકવાર એને જોરદાર તાલીથી વધાવો આપણા ડીવાયએસપી. હા અને કીર્તન પ્રેમી અને ગૌ પ્રેમી છો ભાઈ. અને ગરીબના બેલી સેવા ડીવાયએસપી ગઢવી સાહેબ ભાઈ પધાર્યા સાહેબ. ખરેખર અહો ભાગ્ય કહેવાય. અમને તમે જોવી આથી અમારા માટે મોટા રૂપિયા ક્યાં કહેવાય. જો આવી હસ્તી બધી અમને જોઈ નકર અમને ઘેરે કોઈ જોતું નથી એટલે રહેતું રહેતું ભાઈ જ નીકળી જાય. બાકી ઘેરે મહેરીભાઈ ભૂલે છું કે કોઈ કાનકોપીનું કહેવા આવતા નહીં. ત્યાં પાણી પાણી તો મારો બાપ બીજો બધા આવો ત્રાસ છે. આ તો અમે સહન કર્યો પણ તકલીફ શું થાય ખબર છે ભાઈ? અમારે તકલીફ શું થાય? બાજુ બીજું કઈ નહીં કે તમારે કાયમી જવાનું. આ જુનાગઢ એક દી પોરબંદર એક દી જામનગર એક દી ગાંધીનગર તમારે તો બધા ગામ જોવા મળે. એ કે અમને ક્યાંય લઈ જવાનું જ નહીં. ચાર દિવાળી વસારે જાય પેક કરી રાખવાનું. એ કે કોક દી અમને બહાર કાઢતો તો અમારી બાજુ થાય. તમારે નોખા નોખા લઈ જવામાં અશોકભાઈ કઈ વાંધો નથી. મોડલ છે ને બહુ જૂનું છે બાહ્ય કઢાઈ એનું રૂપ તમે જોવો તો એમ થાય આમ આમ ભીત પાહો ભાઈ જેને ખીલી હાજલો ટીંગાયો. અને ભગવાન તમે કેમ કોંગ્રેસ બેણે વયા ગયા? કયું ના તો ચકો 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 કરતા હતા. વાંધો નહીં ભગવાન હારા હારા વયા જાય. ભીલડી નાચતી હતી ને ભોળા નાથે ઘડીક વાર વયા ગયા હતા કોંગ્રેસ બેણે. એમને કહું ડાયરો ખાપકી ગયો. પણ સખા તને મેં અહીંથી બરોબર સમજાવીને મોકલો તો કે તું રાધા ને ગોપી જનો ને તેડી ને વેલાસર પાછો આવજે. હા તોય સખા આટલું બધું મોડું કેમ થઈ ગયું? તમારે તો વાતો કર દેવી તેડીએ તેડીએ. આ ધંધો કોઈ દી કરાય નહીં. કેમ? કારો કંટાળો આવ્યો. કેમ એવું થયું? મને કોઈ દી તેડવા મોકલતા નહીં. પણ સખા તને આ બૈરાઓને તેડવા જાવું એના કરતા ત્રણ દી સાહેબ જેલમાં રહ્યા હું. હારું ગલી ગલી ડગરા છે. વહીવટ ન્યાથી જ કરવાનો છે બધું કપા હે. એના તો વખાણ જ કરજો જે ફાયદો થયો એ બરોબર ને. હા કહી દેવાય ને બધાને ખબર ન હોય ને. હા જોતો ખરા ભગવાન આમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નમરે. ગોકુળિયું ગામ. ગોકુળિયું ગામ બધામાં ટીવીમાં આવ્યો. વાહ કે નગીસાણું જોવા આવો નગીસાણું જોવા એટલે તો આપણે આવ્યા. આપણો ભાવ હતો ને એમ નહીં. ભગવાન કારો કંટાળ આવ્યો ને એમાં ન્યા જઈને તમારો સંદેશો આપ્યો. બરોબર. મોડું બહુ થઈ ગયું હતું. હા મેં એને કીધું કે હાલો તો ઈ કે હાલો આવી હાલો આવી. પછી મારા મગજની કમાન છેટકી. હું કો આ ઘડીક માંથી નીકળશે ને એક વાગી ગયો. બરોબર. મોડું થઈ ગયું. વાહ ભગવાન ખીજાય. પછી છે ને રૂમમાં ગયો અને બાવડા પકડી પકડી ઠકોરિયો કર્યો. જેવા બાવડા પકડી પકડી ઠકોરિયો કર્યો ને તમારી બાજુની ત્રણે છે ને ગોપીઓ ઈ ત્યાં થઈ ગયું. આની કોની આ સંપર્ક લતા જા શિબલા મોટા વાળી ઈ સખા કેમ એમાં સ્પ્રિંગ ફિટ કરી એ હેલા જ કે છે એ આજી ત્યાં થતી હતી. મેં કીધું જરી ઉતાવળ રાખો તો એ ઘડીક માંથી ત્યાર ન થાય ને પછી તમારી બહુ બીક લાગી ને હું આ ત્યાર નહીં થાય ને ભગવાન મને આગળ ઠપકો દે એને કરતા હાલ મદદ કરાવ. પછી એને મદદ કરાવવા ગયો.
સગા ગોપીજનો એટલે કે બાયુ માણસ તૈયાર થતા હોય એમાં તું શું મદદ કરે? કે આ પાવડર લઈ આવો ને આંદર લઈ આવો ને બોરોપ્રોસ લઈ આવો ને. અચ્છા, એટલે કટલેરી લઈ આવી દે. માલ સામાન દેતો તો પછી જરૂર ન પડી. કેમ? એ મેં મદદ કરવાની તૈયારી કરીને તો બધાય સિંગાર થઈ ગયા હતા. બરોબર. એક વસ્તુ બાકી હતી. શું બાકી હતું? લીટો નોકરે લાલ ને પીરો ને લીલો ને. ઓય, લા કલર શું કામ બદલાવી નાખે? ઈ બદલે છે હવે અટાણે. કેમ? તમને નથી ખબર? ના. ઈ ઉંમર પ્રમાણે કલર હોય. કેવી રીતે? પીરો લીટો હોય ને તો 25 થી 35, પછી આસો ગુલાબો હોય ને તો 35 થી 45, ગુલાબી, અને કોફી હોય ને તો 45 થી 55, અને કારો હોય ને તો 55 થી 80. હમણાં ભૂખવાની તૈયારી છે. પછી એકાથી બાવડું પકડ્યું. બરોબર. ઝડપ ઝડપમાં ટેબલ ઉપર કોણ ડબ્બી પહેરી મેં ઝીકી દીધું. લીટો કરી નાખો કોઈ નીકળા. એમાં રાજ હું નાખો. કોકની ઘેરે ગયા હોય તો બને એટલી મદદ તો કરવી જોઈએ ને. કે આપણી માનસાય કહેવાય કઈ પણ એલા આવી મદદ ના કરવાની હોય. માં પણ તમને હું આ તો લીટો કરવાનો તો ઈ કરે હું કરું. સખા પેલા મારી વાત સાંભળે એને એક તો છે ને લીટો ના કહેવાય. તો એને શું કહેવાય? એને સખા સેથામાં સિંદૂર પૂર્યું કહેવાય. અને તારી જેમ ગમે નથી ન પૂરી શકાય. જેની સંગાથે ચોરી ના ચાર ફેરા ફેરા હોય ને. એટલે ચોરી કરીને ફેરા હોય. એલા ચોરી કરીને ફેરા હોય એ નહીં, ચોરી ના ચાર ફેરા. તમે ઓલી ચોરી નું કયો? કઈ ચાર થાંભલી નો માંડવો ખોલ્યો હોય, ફટ્યું હાળી વીટ્યું હોય. હા બસ, એ વિશમાં ભડકો કર્યો હોય. સખા અગ્નિ દેવતા નું પ્રાગટ્ય થયું હોય. ગોર બાપા એક સાઈડ માં પડ્યા હોય, આસન લગાવીને બિરાજમાન થયા હોય. ભાઈ મોઈરા દેતા હોય ને 7-8 ફૂટ નું ધોરું રાઠું બાંધ્યું હોય. વળી પાછું લા એને વરમાળા કહેવાય. ઈ પેલા અટાણે રાઠું કહેવાય. કેમ સમય બદલી ગયો? યુગ બદલી ગયો આખો યુગ. અટાણે મેડમ માહેલા આવતા શું કેતા હોય? શું કે તું મોત કે તારી બધી મને ખબર છે. તારે ક્યાંક ક્યાંક ધોરા આવી ગયા તને દીધા કારા કરાવતો તો મને વાણંદના સમાચાર છે. પછી આ ગાડીઓ બધી માગ્યું લેવો છે, ડીઝલ નથી નાખી દીધું, ફટાકીયા બાકી લેવો, શેરવાની ભાડે લેવો છે, બધી મને ખબર છે. પણ તું જેમ કે એમ કરીશ, તું ધીમો હાલીશ તો હું ધીમી હાલીશ, તું ઉતાવળો હાલીશ તો હું ઉતાવળી હાલીશ, તું ખેતલિયા બાપા પગ અડાડી તો હું અડાડી. પણ આ બધો 15 દિનો મામલો છે. બાકી 15 દી જવા દે ને હોલ મે દીજી ગદપ પહે બકરી આવે તું મારી વાહ વાહ નો પડ ને તો કહીજે. જો સુગા આ બાજુ કોઈ કેમ દાંત નો કાઢા આગળ બેઠા એને? આઈ ની કાઢા હોય કેમ ના કાઢા? આ કે ઓલા ઝાડ બાજુ કેમ ના કાઢા? ઈ બધાય રાજવામાં આવી ગયા. આયા દાંત કાઢે તો હવે ઘરે જકો કે ન્યા તો ઉલી ઉલી દાંત કાઢતા હતા. આ તો 35 વર્ષમાં કોઈ મોઢું ન મળ કે પછી ડોચી ખીચાય. સગા તું રાધા ને ગોપી જનો ની ઘરે જઈ આવ્યો. જઈ આવ્યો ને ભૂલી ગયો. હું બધાય ને હા ગમતે જય શ્રી કૃષ્ણ. કારણ કે સમય ઘણો છે, નકર તો ઘણો આસી આવે. એ સોરી યુ, એ દરે ગોપી જનો આવો પંજવારા પડે હો. બાકી ગંગા જમના સરસ્વતી ની ગોદાવરી 150-150 ના હાર પહેરા, 15-15 ના ફૂલડા. એ તને ખબર છે આ ગુજરીમ લેતી સીટી આવે મુકા આમ ગુજરીમ લેતી દે ત્યાં તું શું કરતો તો ઈ માય કામ ઓટાવાનું છે નીલા તમને કામ એ ચારે ચાર ગોપીઓ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ.